नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चलो भणीए, पहले आपणे प्रार्थना करी लईए। हाथ जोड़ी, आँखों बंद। पेला मोरला नी पास बैठा शारदा जो ने आपे विद्या के रुदान माता शारदा जो ने अम बारकड़ा गेला अमे भणीए वेला वेला अमने भणता आनंद थाय माता शारदा जो ने पेला मोरला नी पास बैठा शारदा जो ने। ओम शांति शांति शांति। चलो बाळको, आज आपणे भणीशुं गुजराती। काले आपणे भण्या हता ने गुजराती अक्षर लेखन, बराबर ने? दरेके आवी चोपड़ी काढवानी, अने पछी आपणे जे काल करायुं हतुं ने એ આજે આપણે થોડું બાકી છે ને એ કરીશું। ચલો, કાલે આજે આપણે કર્યું હતું ને ઘૂંટવાનું, જે આપ્યા હતા ને રેખાંક, એ આપણે શું કર્યા હતા? ઘૂંટ્યા હતા, બરાબર? આજે આપણે થોડુંક પહેલાં આટલું પૂરું કરી દઈશું અને પછી બીજું કરાવશું, હં? ચલો, દરેકનું ધ્યાન બુકમાં જોજો, બધા ધ્યાન દઈને, હં, કે કેવી રીતે કરવાનું। કાલે આપણે જેવી રીતે બધું કર્યું હતું ને એવું આજે પણ આપણે કરવાનું છે। બધા ધ્યાન રાખજો, હં। ચલો, જો હું મૂકું છું ને એવી રીતે તમારે પણ પેન્સિલ હટાવવાની નહીં, ઉઠાવવાની જ નહીં, એના પર મૂક્યા પછી સીધે સીધું જવા દેવાનું। જોજો, હં, જેવો આકાર છે એવું તમારે કરવાનું। થયું? જોજો, હં, એવી જ રીતે કરજો। આમ એ આમ કરીને ગોળ વાળી દેવાનું। થયું? જોજો બધાય, આમ કરીને આમ ગોળ વાળી દેવાનું। થયું? ચલો, ફરીથી બધા જ એ રીતે આપણે ગોળ કરી દેવાના છે, જેવો આકાર હોય ને એવું જ કરવાનું। જરાય આડું ઉડું કરવાનું નહીં, અને મીંડાની બહાર લાઈન જવી જોઈએ નહીં। જો આ સાતળા જેવું છે ને, તો આપણે એ પણ કૂટીશું ધીમે ધીમે, જરાય કાન ટપકા ઉપરથી આપણી પેન્સિલ હટવી ના જોઈએ। જોજો, હં, ધીમે ધીમે કરશો ને એટલે બહાર જશે નહીં, અને પેન્સિલ તમે ઉઠાવતા નહીં, બરાબર ને? ચલો કરજો, હં, આમ થઈ ગયું। ચલો બાકી ફરીથી બીજું છે, જલ્દી, હં, થયું ને? ચલો ફટાફટ એ આવી ગયું। ચલો ફટાફટ આમ કરીને એની ઉપર આવી ગયું, થઈ ગયું ને? જો હવે આ શું છે ખબર છે? હે, સીધી અણ પેનનો અણ આપણે કરીએ છીએ ને એવી લીટી છે, જોજો, હં, અને એ જ રીતે કરજો, એના પર મૂકવાનું અને પછી ધીરે 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 એની જેમ વાળી દેવાનું। જેવો આકાર આપ્યો છે ને એવો જ આકાર આપણે ટપકા જોડી કરવાનું છે। જોજો, હં, આટલું જ છે, નહીં વાર લાગે આજે, આ તો થોડુંક જ છે, પછી આપણે અક્ષર આવશું, આવશું ને? ચલો ત્યારે ફટાફટ કરી લઈએ, હમ, પછી એક લાઈન તો તમારી જાતે કરવા આપીશ, હો ને, કરશો ને? જો થાય છે ને, સહેજ ભૂસી નાખવાનું, ભૂલ પડે ને તો સહેજ ભૂસી અને ફરી કરવાનું। થઈ ગયું, હા, જો હવે આ કેવો આકાર છે, આંટડે આંટ જેવો છે ને, હે ને? તો આપણે એ કરીશું, જોજો, હું ક્યાંથી જે છે પાછળથી આમ કરીને આમ કરી એટલે સીધો રાઉન્ડ વળી જાય, તમને એમ ના ફાવે તો તમારે અહીંયા આગળથી જવાનું અને
लीटी सुधी पहुँची જવાનું જો આપણે પાછળથી કરીએ તો આપણને આખો આકાર દેખાય છે. થયું થયું ને જોજો. હં બરાબર, ચાલો આવી રીતે જ કરતું જવાનું. હં થયું, હં થઈ ગયું. જો હવે આ કેવું છે, ટપાલીના ટ જેવું છે છે ને, તો આપણે એ પણ કરશું. જોજો હં, જેમ પેન્સિલ એના પર મૂકો ને પછી ઉઠાવતા નહીં, નહીં તો આકાર બગડી જાય અને ટપકા જોડાય નહીં. ધીમે ધીમે જવાનું અને પછી ઠીક સુધી પહોંચી જવાનું. જો થયું એટલે ટપાલીને ટ જેવો આકાર છે છે ને. ચલો કરતા જઈશું આપણે. થઈ ગયું બરાબર, ચલો જલ્દી જલ્દી. હં થઈ ગયું ને ટપકા, બાકી ના રહે. હું જરાય લીટી વાંકી ચૂકી થાય નહીં. જો આ લાઈન હું તમને આખી નહીં કરાવું બરાબર, બે જ કરાવીશ, પછી બીજું તમે જાતે કરજો. એટલે તમને ટીચરની સૂચના વગર કેવું કરો છો તમને ખબર પડે. ચલો કરીશું. આ યુ આકાર છે ને, આમ યુ. ચલો ભાઈ કરીશું, આમ કરી ઉપર, પછી આમ કરીને ઉપર. થઈ ગયું. તો હવે હજી બાકી રહ્યા ને આટલા, એ તમે તમારી જાતે કરજો. આવડશે ને? હં બસ આટલું, તમારે આટલું જાતે કરવાનું. એ તમે જાતે કરશો તો તમને ખબર પડશે, કોઈ બી સૂચના વગર તમે જાતે કરો તો તમને ખબર પડે કે મને કેટલું આવડ્યું બરાબર ને. ચલો હવે આપણે આગળ જશું. જુઓ આ શું છે, કક્કાના મૂળાક્ષરો છે, એ આપણે શું કરવાનું, ઓળખવાના છે અને એનો મહાવરો કરવાનું અને લખવાનું છે. મહાવરો એટલે શું, જે અક્ષર આપણને આપેલો હોય ને એનું એ જ આપણે બધે લખવાનું હોય એને કહેવાય મહાવરો. મહાવરામાં બીજા અક્ષર નહીં લખવાના, આપણને આપેલા હોય ને એ જ લખવાના બરાબર. આમાં શું આપ્યું છે, આને કહેવાય ગ, પણ આમાં ટપકા આપ્યા છે. શું આપ્યા છે, ટપકા. તો એ ટપકાને આપણે આના જેવું બનાવી દેવાનું. ગ કેવો આખો દેખાય છે ને, ઘાટો ઘાટો, એવી રીતે આપણે ટપકા જોડી અને ગ આના જેવું બનાવી દેવાનું. કરીશું ને આપણે, ચલો હો ધીમે ધીમે કરજો. આમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો બોલતો જશું અને કરતા જશું એટલે આપણને અક્ષર પણ આવડી જાય. બોલતા જજો હો. ગ ગણપતિનું ગ, બસ એક લખવાનું અને એક વાર બોલવાનું બરાબર. ચલો ગ ગણપતિનું ગ, બોલતા જજો અને લખતા જજો. હં ગ ગણપતિનું ગ. થયું, થઈ ગઈ ને એક લાઈન. હવે આપણે નીચેની લાઈન કરીશું. ચલો ગ ગણપતિનું ગ, ગ ગણપતિનું ગ, ગ ગણપતિનું ગ. આમાં પણ હું બધું નહીં કરાવું, બહુ જ ટાઈમ આમાં જાય બરાબર ને. એટલે એક લાઈન તમને જાતે આપી દઈશ, કરશો ને? એટલે એ બાને તમારું લેસન પણ આપી દેવાય બરાબર ને. કારણ કે આમાં એકનું એક કરીએ તો આપણે બીજું બાકી રહી જાય ને. જુઓ હવે અહીંયા શું આપ્યો છે, ન, ન આપ્યો છે ને. તો આપણે શું કરીશું, આને ન કહેવાય. આના જેવું આ બધા છે ને, જે બહુ દેખાતા નથી, ટપકા ટપકા જ છે, તો આના જેવું આપણે ન બનાવી દઈશું. બનાવી દઈશું ને. ચલો ભાઈ કરવા માંડજો. ગોળ મીંડું કરીને જ કરવાનું છે, એટલે જોજો બધા એ જ રીતે કરજો. પછી બોલતું જવાનું, ન નગારાનું ન, 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 ન નગારાનું ન. થયું ને? જો આને ન નગારાનો ન કહેવાય, કહેવાય ને. ચલો આ પણ બાકી, દરેકમાં હું એક એક લાઈન બાકી રાખીશ એટલે તમારી એ ઘરે કરાય બરાબર ને. ચલો હવે આને શું કહેવાય ખબર છે, મ મગરનો મ. શું કહેવાય, મ મગરનો મ. કરીશું, બોલતા જશું અને કરતા જશું. મ મગરનો મ, મ મગરનો મ, મ મગરનું મ, મ મગરનું મ. તમારે પણ બોલવાનું, હં બોલશો એટલે અક્ષરની ઓળખ થઈ જશે. મ મગરનું મ, મ
થઈ ગયું. હવે નીચેની લાઈન તમારે જાતે કરવાની, બરાબર. હવે આપણે એની જોડે શું આપ્યો છે, જ, તો આપણે શું કરીશું, જ જમરૂકનો જ છે ને એ આપણે ઘૂંટીશું અને જ જેવું ઘટ્ટો કરી દઈશું, કરીશું ને. ચલો ત્યારે બોલતા જજો અને કરતા જજો. જ જમરૂકનું જ, જ જમરૂકનું જ, જ જમરૂકનું જ, જ જમરૂકનું જ. ઘૂંટવાનું તો ગમે નહીં, ગમે ને, ઉપર હોય લખેલું હોય એની પર જ આપણે ઘૂંટી દેવાનું છે, બરાબર ને. ચલો બોલતા જશું. જ જમરૂકનું જ, જ જમરૂકનું જ. થઈ ગયું. આ પણ લાઈન તમારે જાતે કરવાનું છે, કરવાનું છે ને. હવે આપણે નીચે જશું. આ શું છે, ર, તો ર શેનો છે, રથનો ર છે. આપણે કક્કામાં જે આપ્યા છે ને એ જ બોલીશું. યાદ ના રહે તો શું કરવાનું, તમારે આગળ ચોપડીમાં કક્કો જોવાનો, જેથી એ જ ચિત્ર આપણા મગજમાં રહે અને જ્યારે કક્કો આપણે બોલીએ તો એવો જ સળંગ આપણે કક્કો બોલી શકીએ, બોલી શકીએ ને, બરાબર ને. ચલો પછી આ શું છે, ર, શું છે, ર, તો ર રમકડાનું ર, ર રમકડાનું ર, ર રમકડાનું ર, ર રમકડાનું ર, ર રમકડાનું ર. ગમે તે બોલો ચાલે, પણ ઓળખ સાચી કરજો. હું હમણાં રથનો ર કીધું હતું ને, તો રથનો ર પણ બોલાય અને રમકડાનો ર પણ બોલાય, બરાબર ને, બોલાય. પણ આપણે અક્ષર ખાસ ઓળખી જવાનો કે આને રમકડાનો ર પણ કહેવાય અને રથનો પણ ર કહેવાય. આપણો અક્ષર સાચો હોવો જોઈએ, આપણે ઓળખવાનું સાચું, એટલે આપણે ખોટો આપણો અક્ષર પડે નહીં. જ્યારે આપણે શબ્દ શીખીશું ને ત્યારે આ શબ્દ અક્ષરોનો ઉપયોગ થશે, એટલે આપણે બહુ જ ધ્યાન રાખવાનું કે આ અક્ષર આપણે ઓળખી જઈએ તો આપણને જલ્દી કક્કો પણ આવડી જાય અને વાંચતા પણ આવડી જાય. ચલો આ શું છે ખબર છે, હે, આ શું છે ખબર છે, સ શેનો છે, હે. અત્યારે તો આપણે ચાલશે ગમે તે બોલીશું, પણ જ્યારે આપણે કક્કો બોલાવીશું ને એટલે ધ્યાનમાં રાખવાનું, ખાસ અક્ષર ઓળખજો, બરાબર. ચિત્ર તો સ ઉપરથી ઘણા બધા અક્ષર ઉપરથી ઘણા બધા નામ આવશે, પણ આપણે અક્ષર જ ખાસ ઓળખવાનો છે. ચલો બોલીશું. સ સસલાનું સ, સ સસલાનું સ, સ સસલાનું સ, સ સસલાનું સ. થયું. ચલો હવે નીચે જશું. સ સસલાનું સ, સ સસલાનું સ, સ સસલાનું સ. થઈ ગયું. તમને એવું લાગશે ટીચરે તો બધું બહુ હોમવર્ક આપી દીધું, નહીં બહુ લેસન આપી દીધું, પણ મેં એક જ લાઈન આપી છે, આવી એક એક જ લાઈન આપી છે. તમને કરવા બેસશો ને તો બિલકુલ વાર લાગશે નહીં, જલ્દી જલ્દી થઈ જશે, રમતા રમતા થઈ જાય એવું છે આ, છે ને. હવે આને શું કહેવાય, દ, શું કહેવાય, દ, દ દડાનો દ કરીશું. ચલો જલ્દી કરીશું આપણે. દ દડાનો દ, 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 દ દડાનો દ. થઈ ગયો દડાનો દ. હવે આ શું છે ખબર છે, વ વહાણનો વ છે, શું છે, વ વહાણનો વ કરીશું, બોલતા જશું અને કરતા જશું એટલે અક્ષર ઓળખી શકીએ. વ વહાણનો વ, 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 વ વહાણનો વ. થઈ ગયું, થઈ ગયું ને. તો તમારે જે બાકી રાખ્યું છે ને એક એક લાઈન, એ તમારે જાતે લિસનમાં કરવાની, કરવાની ને. ચલો આપણે આજ હવે થોડુંક પાછળ કરીશું, પછી આપણે કક્કો બોલીશું, બોલીશું ને. જુઓ હવે આ શું છે, સરખા મૂળાક્ષરો ઓળખો, વાંચો અને લીટી દોરીને જોડો, બરાબર ને, તમને દેખાય છે ને બરાબર, હે ને. ચલો હવે આપણે પહેલો અક્ષર જોવાનો છે, જોડકા. જોડકા કોને કહેવાય ખબર છે, આ સરખા જોડકા છે,
સામે આપેલા છે એના જેવા બીજા સામે આપેલા છે. આપણે ફક્ત એને શું કરવાનું છે, એના જેવો અક્ષર ઓળખવાનો છે. એ અક્ષર ઓળખાઈ જાય ને એટલે એની સાથે આપણે જોડી દેવાનું છે. તો આ શું છે ખબર છે, ગ છે. શું છે, ગ. તો ગ શું છે, ગ ગણપતિનો ગ. આપણે બોલ્યા ને આગળ, આપણે કક્કો બોલાવીશું. આટલું જોડકા કરી લઈએ ને એટલે આપણે ફરીથી એકવાર કક્કો બોલાવી લેશું, બરાબર ને. ચલો આપણે જોડીશું. તો આ છે ગ. તો આના જેવો ગ આપણે નીચે જોવાનો છે કે સામે આપેલો છે, ક્યાં આપેલો છે એ જોઈશું અને હોય તેની સાથે આપણે જોડી દેશું. ચલો જોજો હો, અને તમારે પેન્સિલ ખાસ મૂકવાની છે અને બોલતું જોવાનું. આ ગ છે ના, આ છે ના, તો આ છે હા, તો આ છે છે ને. તો એના જેવો આપણે જોવાનો અને એની સાથે જોડી દેવાનું. ચલો ભાઈ જોડી દેશું, હા જોડી દેશું, બરાબર ને. થઈ ગયું ને, મેં જોડી દીધું ને. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આ શું છે, ન છે ન. તો આના જેવો ન, તો ન નગારાનો ન કહેવાય. તો હવે ન ક્યાં છે આપણે જોઈશું, જોઈએ ને. ચલો ભાઈ જોશું હો, ધ્યાન રાખજો. આ છે નથી, તો આ છે ના. કેમ કે ગ ગ છે અને ગને સાથે જોડાઈ દીધું છે. હંમેશા જેની સાથે જોડાઈ ગયું હોય ને એને બીજી વાર એની સાથે જોડાય નહીં. હા, એના જેવો અક્ષર આપ્યો હોય તો જ જોડાય, પણ એવો ના હોય તો કરેલું હોય એની સાથે ફરીથી જોડવાનું નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર ને. ચલો હવે આપણે ન જોઈશું. આ છે નથી, આ છે ના, તો આ રહ્યો છે ને. તો આ ન, આ ન, તો ન ને ન સાથે આપણે જોડી દઈશું. થઈ ગયું. જુઓ હવે આ શું છે, મ. મ કોનો કહેવાય, મગરનો મ. તો જુઓ આપણે બે જોડકા જોઈન્ટ કરી દીધા, બરાબર. હવે બાકી રહ્યું એ, તો જોઈ લેવાનું. આ પણ એવો છે, આ પણ એવું છે, આ પણ મ છે, આ પણ મ છે. તો મ મ હોય એને શું કરી દેવાનું, જોડી દેવાનું. ચલો જોડી દઈએ. હા, આ જે ટપકા છે ને એને જોઈન્ટ કરવા માટે છે કે આને આની સાથે જોડવાનું. જરાય લીટી બાકી રહેવી જોઈએ નહીં, તો જ આપણું જોડકું પૂરું થયું કહેવાય. ચલો હવે આપણે બીજું જોડકું કરીશું, હે. ચલો આ પણ એ જ છે, મૂળાક્ષરોના જોડકા છે. સરખા જોડકા જોવાના, અક્ષર જોવાના અને જોડી દેવાનું. ચલો આ છે જ, જમરૂકનો જ. ચલો જોડી દેશું, જોઈને જુઓ બધાએ આંગળી મૂકીને. હં, આ રહ્યો તો છે. ચલો ભાઈ આપણે જોડી દઈએ. પછી આ શું છે, ર. તો રથનો ર, આના જેવો ક્યાં છે જોઈ લઈએ. છે છે, આ રહ્યો, તો આપણે જોડી દેશું. પછી આ જુઓ, આ શું છે, સ, સસલાનો સ. તો આના જેવો સ ક્યાં છે, ઉપર છે, નીચે છે કે વચ્ચે છે. વચ્ચે છે, હા ભાઈ વચ્ચે છે. જોયું, જોવાનું આના જેવો જ જોઈએ, સજ્જે આગો પાછો કે આડો ઓડો ના જોઈએ. આવો હોય ને તો જ કરવાનું. ચલો જોડી દેશું, જોડી દઈએ. ચલો હવે બીજું જોડકું આવ્યું. હવે આ શું છે, દ, દડાનો દ. તો આના જેવો દ અહીંયા આપણે જોઈશું, જોઈ લઈએ ક્યાં છે. આ છે, આ હશે છે ને, આ નથી, આ રહ્યો છે ને. તો એના જેવો હોય તો જ તમારે જોડી દેવાનું. હવે આ શું છે, વ છે. તો વ શેનો કહેવાય, વહાણનો વ. તો આના જેવું વ હોય ત્યાં જોડી દેજો. ચલો આપણે નીચેથી જોશું, આંગળી મૂકી મૂકીને. આ છે, આ છે, આ રહ્યો. તમારે પણ આવી રીતે રમતા રમતા કરવાનું છે, બરાબર ને. રમતા રમતા કરીને તો બહુ જ મજા આવી અને આપણને આવડી પણ જાય. ચલો હવે શું થયું, ન. તો આ શેનો છે, નગારાનો ન. તો ન ક્યાં છે શોધી લઈએ, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. આ રહ્યો છે ને. તો આના જેવો જ ન શોધવાનો અને એને સીધો હોય તો સીધો જોડી દેવાનું, બરાબર ને. થઈ ગયું, બરાબર. ચલો હવે આ નીચેના જોડકા છે ને એ આપણે કાલે કરાવીશું. ફક્ત આપણે એક કક્કો બોલી લઈએ, નહીં તો આપણો કક્કો બાકી રહી જશે ને. ચલો તારે આપણે ધીમેથી કક્કો બોલી લેશું. તમારે પણ મારી સાથે બોલવાનું છે, દરેકે કક્કો કાઢવાનો. આગળનું જે પહેલું પેજ છે ને એ તમને હું આંગળી મૂકીને ફટાફટ બોલાવી લઉં, બોલાવી લઉં ને, એટલે તમને પણ જોઈને યાદ રહે. ચલો મારી સાથે બોલજો હો. ક કબૂતરનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ,
ઘ ઘડિયાળનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂકનો જ, જ જબલાનો જ, ટ ટપાલીનો ટ, ઠ ઠડિયાનો ઠ, ડ ડબ્બાનો ડ, ઢ ઢગલાનો ઢ, પછી અણ ફેનનો અણ, ત તપેલીનો ત, થ થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન. ચલો પાનું પાછું ફેરવી દઈશું. આટલો જ કક્કો આજે બોલવાનું છે, બીજું આપણે કાલે બોલીશું. હં ચલો. પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો, મ મગરનો મ, ય યતીજીનો ય, પછી શું છે, ર રથનો ર, લ લકોટીનો લ, વ વહાણનો વ, સ સણાઈનો સ, સ ષટકોણનો સ, સ સસલાનો સ, હ હરણનો હ, અળ નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ યજ્ઞનો જ્ઞ. બસ આજે આટલો કક્કો સ્વરો આપણે કાલે બોલાવીશું, બરાબર ને? ચલો તમને મજા આવી એ, તમારે પણ આ ઘરે કરવાનું છે, લખવાનું પણ અને બોલવાનું પણ. ચલો બાય.